प्रकाश नारायण ने आज 120वीं जन्म जयंती है प्रथम एवं नेता था जमने कुशल राजकीय दावपेच थी देश में प्रथम बिन कांग्रेसी सरकार बनावी थी। एक वक्त स्वतंत्रता की लड़ाई दरमियान महात्मा गांधी ना एक पगला थी नाराज थी गया था। 1977 માં ઇન્દિરા ગાંધીના વિરોધમાં સમગ્ર વિપક્ષને એક મંચ પર મૂકનારા જયપ્રકાશ નારાયણની આજે 120મી જન્મ જયંતિ છે। તેઓ પ્રથમ નેતા હતા જેમણે કુશળ રાજકીય દાવપેચથી દેશમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બનાવી। એક વખત સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના એક પગલાથી નારાજ થઈ ગયા। જયપ્રકાશ નારાયણના લગ્ન 1920માં પ્રભાવતી દેવી સાથે થયા। તે સમયે જ તેમની ઉંમર 18 વર્ષ અને પ્રભાદેવીની ઉંમર 14 વર્ષ હતી। લગ્નના થોડા સમય બાદ જયપ્રકાશ ઉચ્ચ શિક્ષણ માટે એકલા અમેરિકા ગયા। આ દરમિયાન પ્રભાદેવી મહાત્મા ગાંધી આઝાદીની ચળવળમાં સાથે જોડાયા। તેઓ આશ્રમમાં સંન્યાસીનું જીવન જીવતા હતા। દરમિયાન ગાંધીજીએ પ્રભાદેવીને બ્રહ્મચર્ય પાળવા વિનંતી કરી, જે તેમણે સ્વીકારી। જ્યારે જેપી પાછા આવ્યા ત્યારે આ જાણીને તેમને ખૂબ જ દુઃખ થયું। આ અંગે તેમણે મહાત્મા ગાંધીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનું ધ્યાન સ્વતંત્રતા પર હોવું જોઈએ, જો કે પાછળથી જ તેમણે ગાંધીજીની માફી પણ માંગી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।